जबरी बेटा, जबरी बेट आवी गया तमे? हाँ, लाइट ने शू थयु? लाइट सांसची जती रही छे। सांभळ्यु के आगळ कोई वायर सड़गी गयो छे, रिपेर करवा आवाना तो होता पण कदाच मोड़ू ही थाय, नक्की नहीं काई। अच्छा ठीक छे, जबरी क्या छे? जबरी ने निशान नु बहु लेसन हतु, पूरु करवु पड़े एम ज हतु, तो त्यां बहार लाइट छे, त्यां भणवा गई छे। अरे पण लाइट आई जाय पछी लेसन करवु जोईए ने। मैंने कीधु पण ना मानी, मने के भणवानु ज छे बस। लाइट नहीं होय तो रस्ता नी बाजू मां बेसी ने भणीश, पण भणवानु नहीं बगड़वा दो। हेलो, कोई नु सरनामो पूछू है तो आगर जाइने पूछजो। हु आम भी यहाँ नवी नवी रेवा आई छु। पर हु तो तने मळवा आव्या छु। मने मळवा आव्या छु? स्ट्रीट लाइट मां बेसी ने तने भणता जोई सारू लागे, नवाई पण लागे। घरे लाइट नथी अने निशान नु लेसन बाकी छे। अरे तो सारू ने, शिक्षक ने जईने कही देवानु के लाइट नोती एटले होमवर्क कर्यु नथी। हवे एना माटे आम स्ट्रीट लाइट नीचे बेसी ने थोड़ू भणाय। ओ दादा, लाइफ मां बहु आगळ वधवू होय ने तो आपणे ज्यां होय त्यां अंधारू थई गयु होय तो लाइट आवानी राह ना जोवानी होय। જ્યાં લાઈટ દેખાય ત્યાં દોડી જવાનું હોય। કઈ સ્કૂલ માં ભણે છે તું? અહીંયા આગળ સરસ્વતી પ્રાથમિક શાળા છે ને ત્યાં। અમે કાલે જ ગામડે થી આવ્યા, ગઈકાલે જ એડમિશન લઈ લીધું અને આજથી નિશાળ જવાનું શરૂ ભી કરી લીધું। અરે વાહ, ભણવાનું તને બહુ ગમે છે ને? હા, મારા બાપા મને કહે છે કે મારે ભણી ગણીને બહુ મોટું માણસ બનવાનું છે। મારા બાપાનું સપનું છે હું બહુ ભણું। પણ રસ્તા પર સ્ટ્રીટ લાઈટ માં બેસીને ભણવાનું તને શરમ નથી લાગતી? એટલે એવું નથી થતું કે કોઈ જોઈ જાય તો કેવું લાગે? ના, મને તો બસ મારા બાપા દેખાય છે। અને ભણવામાં શરમ કેવી? વા, ઘણા બધા ગરીબ છોકરાઓ હોય છે જે આ રીતે જ ભણતા હોય છે। તકલીફ તો પડે દ્યોર, એમાં ગભરાઈ નહીં જવાનું। દ્યોર? ઉત્તર ગુજરાતના છો તમે? અમે ભરતપુર થી કાલે જ આવ્યા। પણ તમે કોણ છો? દાદા કહી શકે છે તું। આ તો અહીંયાથી ઘરે જતો તો તને આમ સ્ટ્રીટ લાઈટમાં બેસીને ભણતા જોઈ સારું લાગ્યું। તારી ભણવાની ધગસ જોઈને પણ મને ખૂબ ગમ્યું। અને આ તારી એક વાત મને ખાસ યાદ રહેશે કે જિંદગીમાં અંધારું હોય તો લાઈટ આવવાની રાહ નહીં જોવાની, પ્રકાશ હોય ત્યાં જતા રહે। લોચા દ્યોર, આ ઉંમરે તમારે મારી વાત યાદ રાખવી પડે તો તમે તમારી લાઈફમાં કંઈ ખાસ ઉકાળી હોય એવું લાગતું નથી। મારી વાત જવા દે, તું ભણી ગણીને આગળ વધજે, હા? તને મળીને મને ખૂબ સારું લાગ્યું। આલે, બીજી કોઈ મદદની જરૂર હોય તો મને કહે છે। બેટા પણ કહો છો અને એવું પણ ઈચ્છો છો કે દીકરી હાથ લંબાવે? મને પૈસા નથી જોઈતા, આપી શકો તો આશીર્વાદ આપજો। તારા બધા સપના પૂરા થાય એવા આશીર્વાદ આપું છું તને। ખૂબ ભણજે ને તારું ધ્યાન રાખજે। તારું નામ જાણી શકું? આમ તો મારા બાપા મને જબરી કહીને બોલાવે છે, પણ મારું નામ શ્રીલક્ષ્મી છે, શ્રીલક્ષ્મી છે। અને તારી મમ્મીનું નામ શું? પાયલ, મારી મમ્મીનું નામ
પાયલ છે. કેમ શું થયું? કઈ નહીં, તું તારું ધ્યાન રાખજે. હા ચા દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી લક્ષ્મી. જબરીની ચિંતા થઈ રહી છે ને? હોવા દીકરી છે, ઉંબર બહાર પગ મૂકશે તોય એની ચિંતા રહેવાની. જબરીમાં હિંમત તો છે એની, ના નહીં, પણ હજુ દુનિયા જોઈ નહીં એને. બસ હવે તો એટલું જ થાય છે કે જબરી ભણી ગણીને આગળ વધે, પગભર થાય. જે તકલીફો જે સંજોગો આપણે જોયા છે એને ના જોવા પડે, એને માથે તડકો ના પડે કોઈ દાડો. બસ દીકરીને સાપનો ભારો માનનારા તો એ ક્યારે માથેથી ઉતરશે એની રાહ જોતા હોય છે, પણ આપણા જેવા જે દીકરીને લક્ષ્મી માને છે એમને તો છેલ્લા શ્વાસ સુધી દીકરીની માયા રહે છે. જબરી ભણી ગણી લેશે, પગભર થશે તો એની ચિંતા પૂરી નથી થવાની. એના લગ્ન લેવડાવવા પડશે, સારો વર સારું ઘર શોધવું પડશે, એને ધૂમધામથી વળાવવી પડશે. કાળજાના કટકાને આમ કોઈને સોંપી દેતા તમારો જીવ ચાલશે? ખબર નહીં પડી રહી કે આટલી બધી જવાબદારીઓને એકલે હાથે કઈ રીતે પૂછી વળીશ. અતારના તો ઘરના ભાડા કરતા ઓછો પગાર છે, પાછું ત્રણ જણે જીવવાનું છે. પાયલ, કોઈ વધુ પગારવાળી મોટી નોકરી તો શોધવી જ પડશે. હજુ ઘણું કરવાનું બાકી રહી ગયું છે પાયલ. જબરીને ભણાવવાની છે, મોટું ઘર લેવાનું છે. આ ભાડાના ઘરમાંથી તો દીકરીની વિદાય નહીં કરી શકાય ને. આજે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને ભણી રહી છે, એને તો ખબર બી નહીં એ વાતની કે એ શહેરના સૌથી મોટા પરિવાર, ખૂબ જ શ્રીમંત પરિવારની દીકરી છે. પાયલ, મેં જે ભરતપુરમાં કીધું એ બધું જબરીએ ખોટું માન્યું. બાકી એ અત્યારના આ ભાડા ભરનારા બાપ સાથે ના હોય. પાયલ, આપણી જબરી મહેતા પરિવારની દીકરી છે. પાયલ, જબરીને આટલી બધી તકલીફો સાથે ના જીવવું પડતું. આપણી જબરી તો મહેતા પરિવારની દીકરી છે. મહેતા પરિવારની. અમરકાંત, અમરકાંત મહેતા એના પરદાદા, પ્રદ્યુમ્ન મહેતા એના દાદાજી, શોધન એનો સગો બાપ, પૈસા, બંગલા, ગાડી, નોકર ચાકર, કોઈ વસ્તુની કમી નહીં એ ઘરમાં. આ બધી વસ્તુઓ પર હક લક્ષ્મીનો હતો, પણ બસ એમને નસીબમાં નહોતું. માની જેમ દીકરીને આખી લાઈફ તકલીફો ના પડવી જોઈએ. નહીં ભાઈ, હું મહેનત મજૂરી કરીશ, વધુ મોટી નોકરી શોધીશ, હું પૈસા કમાઈશ. જબરી ભલે લક્ષ્મીની દીકરી હોય, પણ એની લાઈફ લક્ષ્મી જેવી નહીં હોય. લક્ષ્મી જેવી નહીં હોય. ખોટું ના લાગે તો એક વાત પૂછું? પૂછને દિયોર, ખોટું તો આજ સુધી લાઈફનું બી નહીં લાગ્યું. જો આપણે, એટલે કે આપણા લીધે જબરીને આપણે મહેનત મજૂરી કરવાય તૈયાર છીએ.